आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સર સર આપ યહાં પે આપ કિતને ટાઈમ સે જોડાયે હુએ હૈ? આપને અપની સેવા ઇન દિવ્યાંગો કો કબ સે દે રહે હૈ? લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે। એટલે છેલ્લા 36 વર્ષથી હું લાયન્સનો સભ્ય છું। આજે ડિસ્ટ્રિક્ટ 3232B2માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હોદ્દો સંભાળી રહ્યો છું। મેં લાયન્સ ક્લબ વસ્ત્રાપુર છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહી છે અને લાયન્સ સંસ્થા વિશ્વના મોર દેન 220 કન્ટ્રી પ્લસ કન્ટ્રીની અંદર અમારી સંસ્થા 24/7 કંઈક ને કંઈક પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ કરતા જ રહેતા હોય। આવા સમયે વેક્સિનેશન માટે ઇન્ડિયામાં નહીં, ગુજરાતમાં નહીં પણ વર્લ્ડ લેવલે જો શરૂઆત કરી હોય તો લાયન્સ ક્લબ વસ્ત્રાપુરે કરેલી છે। અત્યાર સુધી 2 કેમ્પ દિવ્યાંગ બાળકો માટે કરી દીધા અને 1150 બાળકોને રસી આપી છે, એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે। આજે ત્રીજા કેમ્પનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આજે પણ મને જાણવા મળ્યું છે તે પ્રમાણે 500+ બાળકોને આજે રસી અપાશે, એ અમારી સંસ્થા માટે, સમાજ માટે, દેશ માટે અને દુનિયા માટે એ ખૂબ જ સારી વસ્તુ કહી શકાશે। સર આપની આગળની પ્લાનિંગ શું છે? આગળનું પ્લાનિંગ આજે વેક્સિનેશન સેન્ટરનું જે ચાલી રહ્યું છે અત્યારે વર્લ્ડ લેવલે આજના મેસેજ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અત્યારે વર્લ્ડની અંદર દરેક જગ્યાએ વેક્સિનેશન લીધું છે, નથી લીધું છતાં પણ ઘણી તકલીફો કોરોનાની આવી રહી છે। અત્યારે ઇન્ડિયાની અંદર ડ્યુ ટુ અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીને કારણે વર્લ્ડ લેવલે ઇન્ડિયાની અંદર ખૂબ જ કંટ્રોલિંગ છે, બિકોઝ ઓફ કે આપણે વેક્સિનેશન લીધું છે। તો અત્યારે વેક્સિનેશનનું દરેકને મારી નમ્ર અરજ છે કે જે કોઈ આપણા ગ્રુપને સર્કલમાં વેક્સિનેશન ના લીધું હોય તો ચોક્કસ તાત્કાલિક વેક્સિનેશન લે અને વેક્સિનેશન લેવાની તકલીફ પણ પડતી હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરે, ઇમિડિયેટલી એમણે વેક્સિનેશન મળે એના અમારા પ્રયત્નો રહેશે। મહેતા અને વસ્ત્રાપુર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે અને અંધજન મંડળમાં છેલ્લા 40 વર્ષ થયા અહીંયા એજ્યુકેશન મેનેજર તરીકે કામ કરી રહ્યો છું અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ હોય, તાલીમ હોય, પુનર્વસન હોય આ બધી બાબતો સાથે સંકળાય આજના પ્રોગ્રામ। કેટલે દિવસ થી અહીંયા જોડાયા છો? એટલે કેટલા વર્ષ થઈ ગયું તમારે જોડાવા? અહીંયા જોડાયા છે એને 30 વર્ષ થયા છે અંજન મંડળમાં અને સૌથી સરાહનીય કામ એ છે કે અત્યારે આ કોવિડ મહામારીમાં સતત આપણે જોઈએ છીએ કે વધારે ને વધારે લોકો એમાં અફેક્ટ થતા જાય છે, પછી એમની સામાજિક હોય, આર્થિક હોય, તો જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં અમે સતત દિવ્યાંગો સાથે રહી અને એમને આ મહામારીમાંથી ઉગારવા માટે પ્રયત્ન કરીએ છીએ। રોહિત શાહ, વોઇસ ઓફ સ્પેશિયલ એબલ પીપલ, વોઇસ ઓફ સેફ, જે અમેરિકામાં સંસ્થા જે છે એનો એડવાઇઝર છું અને આમ તો ભાઈ રિટાયર્ડ છું। સર આપ દિવ્યાંગો માટે સેવા આપી રહ્યા છો, કેટલા વર્ષ થઈ ગયા? દિવ્યાંગો માટે સેવા શબ્દ હું નથી વાપરતો, દિવ્યાંગોને હું સહયોગ આપું છું, એમને પ્રેરણા આપવા પ્રયત્ન કરું છું અને કોલેજમાંથી બહાર નીકળ્યો ત્યારથી જ હું જેસીઝમાં, ડાયસ્ટરમાં, પછી ગુજરાત ચેમ્બરમાં અને હવે વોઇસ ઓફ સેમ દ્વારા એમની સાથે કામ કરવાની મને મજા આવે છે। આગળની પ્લાનિંગ શું છે? આગળના પ્લાનિંગમાં તો અમે આજે દિવ્યાંગજનો જે છે એમને ઓછામાં ઓછી તકલીફ પડે અને એ સમાજની એક વ્યક્તિ તરીકે જ, ઘણી વખતે આપણે એમ થાય કે અંધશાળા હોય કે બેરામુગા શાળા હોય તો જુદું જુદું ન હોવું જોઈએ, પણ બધાની સાથે દિવ્યાંગો ભણી શકે અથવા તો દિવ્યાંગો બધાની સાથે રહી શકે, દિવ્યાંગો બધાને ફેક્ટરીઓમાં કામ કરતા હોય તો સારા જે વ્યક્તિઓ છે એની સાથે પણ દિવ્યાંગો કામ કરી શકે છે એવું દરેકને રિયલાઇઝ થવું જોઈએ અને એટલા માટે જ અમે ઘણી કંપનીઓમાં, ફેક્ટરીઝમાં અને હોટલ્સમાં એ બધે અમારો મેસેજ આપીએ છીએ અને અમે એક આખો એક સાઇટ તૈયાર કરેલી છે કે જેમાં
વોકેશનલ એ લોકોને ગાઈડન્સ પણ એમને મળી રહે, એમને ટ્રેનિંગ પણ મળી રહે અને એ લોકોને ત્યાં જોબ માટેની ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં છે એ લોકો જાણી શકે ને અને અમને ત્યાં પ્લેસમેન્ટ માટે પણ વોઇસ ઓફ સેફ તરફથી અમે પ્રયત્નો કરીએ છીએ. વોઇસ ઓફ સેફ એકચ્યુઅલી પ્રણવભાઈ વિષય કરીને અમદાવાદના જ વ્યક્તિ છે અને અમેરિકામાં સ્થાયી થયેલા છે અને દિવ્યાંગો માટે જ આખી આ સંસ્થા એમણે 5 વર્ષ પહેલાં બનાવેલી અને અમે લોકો અહીંયા અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર એમના કાર્યને અમે આગળ ધપાવીએ છીએ. વેલકમ. મારું નામ આશીષ ડેલીવાલા છે. હું વોઇસ ઓફ એસએમઈનું વોલેન્ટિયર છું અને વોઇસ ઓફ એસએમઈ એક્ઝિક્યુટિવ ટીમ મેમ્બર છું. વોઇસ ઓફ એસએમઈ વિશે પરિચય આપું તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, યુએસ બેઝ છે અને અહીંયા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન કે બીપીએ અમારી સાથે કાર્ય કરી રહ્યું છે. અમારી ઓર્ગેનાઇઝેશનને યુનાઇટેડ નેશન્સે સ્પેશિયલ કન્સલ્ટેટિવ સ્ટેટસ આપેલું છે જે ઇન્ડિયામાં બહુ જ ઓછા ઓર્ગેનાઇઝેશનને મળેલું છે. બીજી વાત કરું તો અમારા ઓર્ગેનાઇઝેશનમાં આશરે 10,000 કરતાં પણ વોલેન્ટિયર રજિસ્ટર્ડ છે. ઓલ ઓવર વર્લ્ડમાં આ સંસ્થા ચાલે છે. અમારા ખાસ પ્રોગ્રામ્સની ઇન્ફોર્મેશનમાં અમે અમારી એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરેલી છે જેના થ્રુ અમે દિવ્યાંગોને કોઈ પણ બિલ્ડિંગ એક્સેસિબલ છે કે નહીં એની ઇન્ફોર્મેશન અને એનો ડેટાબેઝ તૈયાર કરીએ છીએ. અત્યાર સુધીમાં 18,000થી વધુ બિલ્ડિંગોને અમે આઈડેન્ટિફાય કરેલા છે અને અમારી વેબસાઇટ ઉપર રજિસ્ટર્ડ છે. અમે હાલમાં 4 ડિસેમ્બરે એક 3D આસિસ્ટિવ ટેકનોલોજીની વર્ચ્યુઅલ આર્ટ ગેલેરી લોન્ચ કરી છે જેના થ્રુ દિવ્યાંગજન પોતાના મોબાઈલમાં અથવા લેપટોપમાં જોઈ શકે કે ઓલ ઓવર વર્લ્ડમાં એને જે બી વસ્તુની જરૂરિયાત છે એ કયા કયા વેન્ડર્સ પાસેથી મળી શકે, એનું કમ્પેરિઝન કરી શકે અને એ ત્યાંથી પરચેસ કરી શકે, બાય કરી શકે. આ કદાચ વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થઈ ગઈ છે 4 ડિસેમ્બરે.